એક્સિડન્ટ 2015 યા 17 માં આઈ થિંક 2017 માં સોરી 2016 માં બધાએ સાંભળ્યું હશે વાંચ્યું હતું બહુ મોટો એક એક્સિડન્ટ થયો હતો બોમ્બેમાં પેલા પેલા મોટું પેલું શું કે મોટો એક એ નથી બ્રિજ બ્રિજ નથી ઓવર બ્રિજ પેલું સીમાં જાય છે સીલિંગ સીલિંગ એમાં એક એક પીધેલા બેને યંગ ઈ બેન હતા યંગ હતા અને લોયર બી હતા આઈ થિંક સો સારા ઘરના હતા એમને કંઈક 2-3 જણને ઉડાવી દીધા બરોબર એમને પકડી બી લીધા મૂકી બી લીધા 2-3 મહિના બેલ બી નહીં મળી એટલા હદ સુધી એટલે સરસ કામ થયું હતું વિટનેસીસ મેના અંતે બધું 3-4 દિવસ પહેલા પેપરમાં વાંચ્યું કે બેન છૂટી ગયા સમજો હવે કેવી રીતે છૂટી ગયા કારણ કે જે લોકો જે વિટનેસીસ હતા હોસ્ટેલ થઈ ગયા જે ફેમિલી મેમ્બર્સ હતા જેના પેલા એક્સપાયર થઈ ગયા હતા દીકરા દીકરી જે બી એક્સપાયર થઈ ગયા એ લોકો બી હોસ્ટેલ થઈ ગયા એટલે અને અને જે શું કહેવાય આપણે પોલીસ હતી એનું જે ઇન્વેસ્ટિગેશન નું કર્યું તો હતું ખબર નહીં કારણ કે એમના જે બધા પેલા બ્રેથ પેલા દારૂ પીધો હતો એનાલિસિસ રિપોર્ટ નહીં હોય એમાં બી કંઈક આવું આવડું ચાંચાડા ચેનચાડા થઈ ગયા હતા એટલે હું શું કહેવા માંગુ છું કે પ્યોર કેસ હતો કે બેને પીપી ને 2-4 જણને ઉડાવી દીધા હતા તો એ બેન છૂટી ગયા આ મને સાહેબે કીધું એટલે મને યાદ આવ્યું સલમાન ખાન ના કેસ જેવું જ છે એ તો બહુ હાઈ પ્રોફાઇલ કેસ હતો પણ આવી એટલો હાઈ પ્રોફાઇલ નહોતો સલમાન ખાન ની ટક્કરમાં પણ મેન વ્યવસ્થિત સારા ઘરના લોયર વાળા ફેમિલી ના હતા એટલે મારા આમ કેવું છે કે જયારે આખો આખો આપણી જે સિસ્ટમ છે મિસયુઝ થઈ જાય છે તમે જોયું ને બધા હું બધા લેવલ થી પોલીસ બી કહું છું પેલી વિક્ટીમ ના ફેમિલી વાળા બી કહું છું ને વિટનેસ બી કહું છું બધાને લઈ રહી છું એવું નથી કે એક જ જણ પર કહી રહી છું એટલે જ્યારે તો પછી બિચારું ન્યાયતંત્ર બી કશું નથી કરી શકતું ને એમાં પછી શું કહે તો આપણે પછી બધાને દોષ આપ કે પોલીસ ખરાબ આ ખરાબ તે ખરાબ પણ અલ્ટિમેટલી પૈસા બોલતા એન્ડ ઇટ ધીસ ઇઝ મોર લાઈક બ્લડ મની સોર્ટ ઓફ થિંગ એક પોઈન્ટ એ હતો બીજું આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ બે ચીજ ભૂલી જઈ રહ્યા છીએ એક ઇમ્પોર્ટન્ટ ચીજ જે અત્યારે બધે જ છે ઇન્ડિયામાં અને અમદાવાદમાં ખાસ કે મોબાઈલ પર લોકોના મોબાઈલ વગર ચાલતું નથી હર બીજી મિનિટે હજી તો પેલી એક ઘંટી પડીને કે પેલા પહેલી જ ઘંટીમાં ફોન ઉપાડવાનો હોય પછી હજી તો એક કશું મેસેજ આવે ને કે બેને જોવાનો જોઈએ કે ભાઈ શું મેસેજ કે નખે જોઈ ના જાય ખાલી કોઈ હાઈ લખ્યું ગુડ મોર્નિંગ લખ્યું તો બી એને પહેલા જોવાનું જાણે કે કયો વીઆઈપી છે યા કયો એજવાનો યા મોટો ડોક્ટર છે કે ભાઈ કઈ ઇમરજન્સી કઈ હો આવડે ટ્રાઇંગ ટુ સે કે લોકોને મોબાઈલ પર જે શું કહેવાય ધ્યાન જાય છે યા મોબાઈલ પર એવું એવું સમજે છે મને એક જણા બહુ મસ્ત વાત કરી મેં કહું ભાઈ મોબાઈલ પર ગાડી ચલાવતા કેમ વાત કરે છે તો કે એમાં શું છે બ્લૂટૂથ લગાવ્યું કે એમાં શું છે જો તારી જોડે વાત કરું છું એટલું મોબાઈલ પર વાત કરીશું મેં કહું આ લોજિક ખોટી છે આ લોજિક એટલી ખોટી છે કારણ કે આપણે બંને જોડે બેઠા છીએ માની લો તમારી જોડે વાત કરે છે અગર મને ઘોડો એટલે ઘોડો કે કઈક જેને જેવી કોઈ આવતું દેખાય તું કદાચ બૂમ બેઠ દેખ 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 રાઈટ બે મોબાઈલ પર જેની જોડે વાત કરશે એને નથી દેખાવાનું કે દેખ 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 બરોબર છે એટલે તમને નથી કહેવાનું કે ભાઈ ધ્યાન રાખજે એક પોઈન્ટ એક બીજું મેં કહું કે કઈક અર્જન્ટ હોય તો ભાઈ તમે વાત કરી શકો તો બી ગાડી સાઈડમાં મૂકીને કારણ કે હવે શું થઈ ગયું છે પહેલા તો લોકો ફોન પર આમ ફોન મૂકીને કરતા હતા હવે તો પેલું બ્લૂટૂથ લગાડે છે એટલે એ લોકોને સમજાય છે કે બ્લૂટૂથ લગાડે એટલે અમારે એક્સિડન્ટ ના થાય એવું કશું નથી કે બ્લૂટૂથ થી એક્સિડન્ટ ના થાય બ્લૂટૂથ થી બી એક્સિડન્ટ થાય એક પણ બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ડ્રંક ડ્રાઇવિંગ લકીલી ગુજરાતમાં ઓપનલી નથી એટલે આપણે એક્સિડન્ટ હું અગર કમ્પેર ટુ અધર સિટીઝ કહું તો મોસ્ટલી ઓછા હોવા જોઈએ મેં ડેટા જોયો નથી પણ હોવા જોઈએ ડેટા ઓછા પણ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે પણ જે ડ્રંક ડ્રાઇવિંગ છે તમે જોશો ને સ્પેશિયલી સાંજના રાતના ટાઈમે કારણ કે આપણે બી તમે હું ગાડી ચલાવતો છો બી સાંજના ટાઈમે ફૂલ સ્પીડ જશું રાતના ટાઈમે કોઈ નહીં કોઈ નહીં અરે બાપા એટલે ત્યાં વધારે એક્સિડન્ટો થાય છે એટલે એક ડ્રંક ડ્રાઇવિંગ પર ધ્યાન રાખવું પડે કારણ કે હું તો વધારે રાતે માણસ હોય તમે જે સતર્કતાની વાત કરી ને બેન એટલે કહું છું કે રાતે તો હું તો મારા ડ્રાઈવરને વધારે કહું તું રાતે તો શાંતિથી વધારે ચલાવજે કારણ કે રાતે વધારે કારણ કે તો દિવસમાં તો શું પબ્લિક હોય અને ટ્રાફિક હોય એટલે ચાન્સીસ ઓછા છે તમારે એક્સિડન્ટ થવાના ક્યાં એક્સિડન્ટ થાય તમારે દિવસમાં ટાઈમમાં બી કહી દઉં કે તમે ક્રોસ રોડ પર હોને પેલો ફુર કરીને કોઈ મોટો વેગર આમ 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 કરી નીકળી જાય આપણને ખબર ના પડી કે શું થઈ ગયું ક્યાં પ્રોબ્લેમ છે બીજું ઇમ્પોર્ટન્ટ કે આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે એક્સિડન્ટ વધારે કોના થાય છે જે જે ફૂર 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 કરીને નીકળે છે ને એ તો ભાગી જાય છે પણ બિચારા આસપાસ જે સિનિયર સિટીઝનો હોય છે બિચારા એનો ગભરાઈ જાય આમ પાછળ કરીને કોઈક નીકળે તો બિચારું સિનિયર સિટીઝન આમે લોકોનું ચાલવામાં બી બેલેન્સિંગ થોડું ઓછું હોય આમે સાહેબે કીધું કે રસ્તાઓ પર તારે ફૂટપાથ પર તો જગ્યા નથી બિચારા રસ્તા પર જ ચાલો એટલે પડી બિચારા એ પડી જાય એ તો આપણે એક્સિડન્ટમાં ગંટાય નથી એ બિચારા પડી જાય એ લોકોનું હાડકું ભાંગે છે એલ્ડરનું તો પહેલું હાડકું જ ભાંગે એટલે આ બધા પ્રોબ્લેમ્સ હજી આપણે ગણ્યા નથી એટલે એ બી ઇમ્પોર્ટન્ટ છે કે યુ કેન નોટ એક્સપેક્ટ કે તમે બચી જશો પણ બીજાનું તો તમારે ધ્યાન રાખો એ તમારી સિવિક સેન્સ છે કે રસ્તો એકલા તમારા માટે નથી તમે ટેક્સ ભરો છો બીજા બી ટેક્સ ભરે છે એટલે કે તમારા ફાધર નો રસ્તો નથી વચ્ચે સારો એડવર્ટાઇઝમેન્ટ આવી હતી મુંબઈ ટ્રાફિક કરી દીધી ઇઝ નોટ યોર ફાધર્સ રોડ એટલું હું કહેવા માંગુ છું આ બધી બહુ ઇમ્પોર્ટન્ટ છે અને તમે બચાવો તો શું સાહેબ ટેક મી તમે બધા આજે બધા અહીંયા દર્શકો છે કહી દઉં કે આપણે તમે તમે પોતે હેન્ડલ કર જોઈ લેજો કે તમારી આગળ કોઈ ગાડી જશે ઝૂમ 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 કરીને
5 મિનિટ ની અંદર તમને ટ્રાફિક નેક્સ્ટ ટ્રાફિક એપર સિગ્નલ પર ગાડી તમારી આગળ હશે ખાલી 25 મીટર દૂર ને તમે પાછળ હશો એટલે પેલી જે ઝુમ 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 કરીને ગાડી ગાડી જઈને આગળ જઈ ભી નથી શકતી કારણ કે આપણે ટ્રાફિક જ એને ડરાવા નહીં દે પણ એટલે મારે કહ્યું છે કે તમે જે ફટાફટ કરાવો છો પણ અલ્ટિમેટલી નુકસાન ઘણું થાય છે પણ લોકોનું નુકસાન થાય છે તમારા જાતનું નુકસાન થાય છે તમે કોઈના ફેમિલી મેમ્બરને દૂર કરી દો છો એટલે યુ હેવ ટુ તમારી રિસ્પોન્સિબિલિટી છે જી તો દર્શક મિત્રો આ તમામ પ્રકારની બાબતો અહીંયા ચર્ચા કરી કે જેવી રીતે